नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 9th यूनिट नंबर 4 कॉल ऑफ द हिल्स टेकर यूनो साथ आ यूनिट ने समझता पहला आपणे सौप्रथम आ यूनिट नी टूंकी जे वार्ता छे तेने जाणी लईशुं। आ यूनिट में एक जे स्टोरी आपेली छे जेमा एक चांदनी नामनी बकरीनी वीरता दर्शावामां आवी छे। अबू खाने एक वार कलुआ नामनी बकरी पाळी हती, परंतु अचानक बकरीनुं मृत्यु थयुं जेनाथी अबू खान खूब ज दुखी थई गया। तेने लाग्युं के तेना कुटुंबनो सभ्य ओछो थई गयो। थोड़ा दिवसों पछी अबू मियाँ बीजी बकरी लई आव्या। ते देखावमां बरफ जेवी सुंदर अने सफेद हती, તેથી અબુ મિયાએ તેનું નામ ચાંદની પાડ્યું। ચાંદીના આગમનથી અબુ મિયા ખુશ રહેતા હતા, તે દરરોજ તેની સાથે વાતો કરતા હતા। આમ ને આમ કેટલાય વર્ષો વીતી ગયા। ત્યારબાદ ચાંદીને ટેકરીઓ પ્રત્યે આકર્ષણ જાગ્યું। તેને બંધન અવસ્થા ગમતી નહોતી, તેને મુક્તપણે ફરવું ગમતું। તેણે ધીમે ધીમે અબુ મિયાની વાતોમાં રસ ઉડતો ગયો। તેણે હવે અબુખાનનું લીલું ઘાસ અને અનાજ ખાવાનું પણ બંધ કર્યું। અબુમિયા સમજી ગયા। એક રાત્રે ચાંદની નાની ઝૂંપડીની બારીમાંથી ભાગી ગઈ અને ટેકરી પર પહોંચી। ત્યાં તે આજુબાજુ ફરવા લાગી। તે ખૂબ આનંદમાં આવી ગઈ। તેને લાગ્યું કે જાણે તેને તેની મુલાકાત તેની માતા સાથે વર્ષો પછી થઈ રહી છે। તે દિવસે તેણે આજુબાજુ કૂદકા માર્યા અને રમી, પરંતુ તેની ખુશી લાંબો સમય ચાલી નહીં। કલુઆને મારી નાખનાર વરુ હવે ચાંદની પાસે આવ્યો। બંને લડવા લાગ્યા। ચાંદની બહાદુર હતી। છેલ્લે પોતાના અંતિમ શ્વાસ સુધી તે લડી અને અંતે મોતને ભેટી। પણ સાચા અર્થમાં ચાંદની એ વિજેતા નીવડી। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠને સમજીશું। હે અબુ મિયા, લુકિંગ સેડ, અરે અબુ મિયા ઉદાસ લાગો છો, વાય આર યુ સિટિંગ અલોન ટુડે, આજે તમે શા માટે એકલા બેઠેલા છો, વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી વાલી કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ, ગોવિંદા ચિંતાતુર હતો, પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર, કદાચ મેં તેને ગુમાવી દીધી છે, આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, મેં તેના પગના તળિયાની છાપ ટેકરી તરફ જતા જોઈ છે, ધ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, તે દુષ્ટે તેને જ મારી નાખી હશે, પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર, બિચારા અબુ ખાન લગભગ રડમસ હતા, હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ, તેમને સમજાતું નહોતું કે શા માટે કલુઆ દોરી તોડી તે રાત્રે અદૃશ્ય થઈ ગઈ, ઇટ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ, તે તેને લીલું રસદાર ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા। But even then his only family member had left his house. તો પછી શા માટે તેના માત્ર એક કુટુંબનું સભ્ય તેનું ઘર છોડીને જતું રહ્યું? After some days, અબુ મિયા bought another goat. થોડા દિવસો પછી અબુ મિયા બીજી બકરી ખરીદી લાવ્યા. This new one was pretty, white as snow and two little horns. આ નવી બકરી સુંદર હતી, બરફ જેવી સફેદ, તેને બે નાના શિંગડા એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, અને સુંદર તેજસ્વી લાલ આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની, કેરેઝિંગ હર સોફ્ટ ફર, હી સેડ, હું તેને ચાંદની કને બોલાવીશ, તેની નરમ રૂવાટી પંપાડતા અબુ મિયાએ કહ્યું. વન ફાઇન મોર્નિંગ His neighbor Govinda appeared, અને એક મજાની સવારે તે
તેનો પડોશી ગોવિંદા હાજર થયો. હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ. તેણે જોયું કે અબુ મિયા તેના એકમાત્ર કુટુંબના સભ્ય સાથે વાત કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હે અબુ ચાચા, તમે ખુશ અને સ્વસ્થ દેખાઓ છો. હાઉ ઇઝ લાઈફ નાઉ. હવે જીવન કેવું છે. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા. હું સૌથી ખુશી વ્યક્તિ છું ગોવિંદા. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. ચાંદનીએ મારા માટે નવું જીવન લાવી છે. સી લવ્સ મી લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. તે મને ખૂબ પ્રેમ કરે છે અને હું પણ તેના વગર જીવી શકતો નથી. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબુ ચાચા ખૂબ આનંદમાં હતા. બટ વોટ વર યુ ટેલિંગ હર. પરંતુ તમે તેને શું કહેતા હતા. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. મેં તમને તમારી વાલી સાથે વાત કરતા જોયા. ઓ યસ, અરે હા, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી. હું તેને કથા સંભળાવતો હતો. ઓફ કલુઆસ સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ. ટેકરી પર તે દુષ્ટના લોહી તરસ્યા દાંત વડે કલુઆનો કરુણ અંત વિશેની. અબુ મિયા રિપ્લાઇડ. આ રીતે અબુ મિયાએ જવાબ આપ્યો. બટ માય નિયર ચાંદી વિલ નેવર લીવ મી. પણ મારી વાલી ચાંદી તો મને ક્યારેય છોડીને જશે નહીં. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી, હી એડેડ. તે ખૂબ સમજુ છે અને મારી સાથે ખુશ છે. આવું તેમણે ઉમેર્યું. ગોવિંદા સેડ, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. ગોવિંદાએ કહ્યું, અબુ ચાચા, તમને આ રીતે જોઈ હું ખૂબ ખુશ છું. આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. મને ખાતરી છે કે ચાંદની તમને તમારા અંતિમ શ્વાસ સુધી સાથ આપશે. સમ યર્સ પાસ. થોડાક વિશ્વો પસાર થયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ. ચાંદીને ટેકરી પ્રત્યેનું આકર્ષણ થવા લાગ્યું. એવરી મોર્નિંગ શી વોચ ધ હિલ ટોપ્સ. અને દરેક સવારે તે ટેકરીની ટોચ નાજુક સૂર્યપ્રકાશમાં ચમકતી જોવા લાગી. શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. હાઉ બ્યુટિફુલ ધીસ હિલ્સ આર, સી થોટ. તેણે વિચાર્યું, આ ટેકરીઓ કેટલી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રિજ દેટ બ્લોઝ થ્રુ ધેમ. અને તેના પરથી વહેતો પવન કેટલો તાજગી આપે છે. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. મારે તે લીલાછમ ખેતરો તરફ દોડવું જોઈએ. શી રેન ટુવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ વિથ એ જર્ક. તે ટેકરી તરફ દોડવા લાગી પણ એક આંચકા સાથે થોભી ગઈ. ધેર વોઝ રોપ અરાઉન્ડ હર નેક. તેના ગરદન ફરતે એક દોરડું હતું. શી હેટેડ ઇટ મોસ્ટ. અને જેને તે ખૂબ જ ધિક્કારતી હતી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ્ડ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન. ધીમે ધીમે ચાંદનીએ લીલું ઘાસ અને સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કર્યું. ઇવન સી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી. તેને અબુ ખાનની વાતોમાં પણ રસ ન રહ્યો. શી લોસ્ટ હર એપેટિટી. ગ્રુ વેરી થિન. તેણે પોતાની ભૂખ ગુમાવી દીધી અને ખૂબ પાતળી થવા લાગી. શી સ્ટેડ મૂડલેસલી એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સન લાઇટ. ટેકરીઓ પર સૂર્યપ્રકાશનો આનંદ માણતી હોય. ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. અથવા વાદળો સાથે રમતી હોય તેમ તે મૂળ વગર તાકીને જોવા લાગી. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. પોતાની વાલી ચાંદીને શું થયું છે તે અબુ ખાન સમજી ગયા. હી પુશ્ડ હર ઇન ટુ એ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. તેણે તેને નાની ઝૂંપડીમાં ધકેલી દીધી અને દરવાજો બંધ કર્યો. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પરંતુ પાછળ રહેલી નાની બારી બંધ કરવાનું ભૂલી ગયા. રાઇટ, ચાંદની મેડ ધ વિન્ડો. તે જ રાત્રિએ ચાંદીને
તે બારીનો ઉપયોગ પોતાની આઝાદી માટે કર્યો. હર પેસેસ ફોર ફ્રીડમ મેં ચાંદની રીચ ધ હિલ ટોપ. જ્યારે ચાંદની ટેકરી ટોચ પર પહોંચી ત્યારે ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરાઇઝન. મોટો પીળો સૂર્ય ક્ષિતિજમાં દેખાતો હતો. શી વોઝ ઓવરફ્લોઇંગ વિથ જોય એન્ડ વન્ડર. તે ખૂબ આનંદ અને આશ્ચર્યમાં પડી ગઈ. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો. તેના પગ નીચે રહેલું લીલું ઘાસ સંપૂર્ણ પીળા રંગનું થઈ ગયું. ધ વાઇન્ડ સેંગ એન એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. પવન તેને આવકારતું અનંત ગીત ગાવા લાગ્યું. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વર મીટિંગ હર મધર. ચાંદીને લાગ્યું કે જાણે તે વર્ષોની જુદાઈ પછી પોતાની માતાને મળતી હોય. આફ્ટર યર્સ ઓફ સેપરેશન હાઉ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબુ ખાન્સ પ્રિઝન હાઉસ. અબુ ખાનની જેલ કરતા તો આ બધું કેટલું અલગ હતું. ધેટ ડે સી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. તે દિવસે તે બધી બાજુ કૂદી અને રમી અને ખાધો. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. તે વિશ્વની ટોચ ઉપર હતી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદીસ લાઈફ. ચાંદીના જીવનનો તે સૌથી સુખદ દિવસ હતો. ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. સૂર્ય ટેકરીની પાછળ અદૃશ્ય થઈ ગયો. સૂન ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ. તરત જ ઘાસ અને ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. ફૂલો અને વૃક્ષો પર અંધકાર છવાઈ ગયો. ધ વાઇન્ડ સ્ટોપ બ્લોઈંગ. પવન ફૂંકાતો બંધ થઈ ગયો. ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. ચારે બાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ. એન્ડ ઓલ હુટેડ ફ્રોમ અ હોલ. દરમાંથી ઘુવડ ઘુરકવા લાગ્યું. ચાંદની ફેલ્ટ સ્કેડ. ચાંદીને ડર લાગ્યો. ધ ફૂલ મૂન રોઝ ઇન ધ ડિસ્ટન્ટ સ્કાય. દૂર આકાશમાં પૂર્ણ ચંદ્ર દેખાયો. ઇન ઇટ સિલ્વર લાઇટ ચાંદની સો ટુ બ્રાઇટ આઈઝ. તેના રૂપેરી પ્રકાશમાં ચાંદીએ પોતાની તરફ ધીમેથી આવતી એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર. બે ઉજળી આંખ અને તીક્ષ્ણ દાંત જોયા. ધ ડેવિલ વોઝ નોટ ઇન એ હરી. એ દુષ્ટ ઉતાવળમાં નહોતો. હી ન્યૂ દેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. તે જાણતો હતો કે આ બકરી પણ તેનો ખોરાક હતી. ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ્સ વિથ ઈચ અધર. વરુ અને બકરીએ એકબીજા સાથે પોતાના માથા અથડાવ્યા. ઇટ વોઝ બિગ એન્ડ ફ્યુરોશિયસ વેર એઝ સી વોઝ સ્મોલ બટ નોટ વીક. તે દુષ્ટ મોટો અને હિંસક હતો જ્યારે ચાંદી નાની હતી પણ અશક્ત નહોતી. ચાંદની સ્ટૂડ ફોર્મ ઓન હર લેગ્સ. ચાંદી તેના પગ પર મક્કમ ઊભી રહી. હિટ સ્લાઇટલી બેન્ટ એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એઇમ્ડ એટ ધ ડેવિલ. મસ્તક સહેજ નમાવ્યું અને પોતાના મજબૂત શિંગડા દુષ્ટ તરફ ભરાવ્યા. શી લુક્ડ લાઇક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. તે બહાદુર સૈનિકના જેવી લાગતી હતી કે જે ક્રૂર દુશ્મન સાથે લડવા તૈયાર હતી. ધ ફાઇટ બિગેન. લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ. આખી રાત તે ચાલી. ધ મૂન બિગેન ટુ ગ્રો પાલ. ચંદ્ર ઝાંખો પડવા લાગ્યો. એન્ડ સડનલી અને અચાનક હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. વાદળની પાછળ છુપાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન. તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગ્યા. અ ફેઇન્ટ લાઇટ અપિયર્ડ ઇન ધ ઇસ્ટ. એક ઝાંખો પ્રકાશ પૂર્વ દિશામાં દેખાયો. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ. સૂર્યના પ્રથમ કિરણે જમીન પર રહેલી ચાંદની પર પડ્યા. શી વોઝ કમ્પ્લીટલી શોક્ડ ઇન બ્લડ. તે સંપૂર્ણપણે લોહીથી ખડાયેલી હતી. ધ વુલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડિવોર હર. થાકેલો અને નિંદ્રામાં આવેલો વરુ તેને ખાઈ જવા તૈયાર હતો. અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ધ ટ્રી વોર ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ.
वृक्ष पर बैठेलू पक्षियों एक झुंड लड़ाईना परिणाम विषे चर्चा करतु हतु। सो हु इज द विनर, आस्क अ स्मॉल वन। तो विजेता कोण बन्यू, एक नाना पक्षीए पूछू। द वुल्फ ऑफ कोर्स, मोस्ट ऑफ अदर्स डिक्लेर टुगेधर। अरे चौक्कसपणे वरुज होय ने, मोटा भागना पक्षीओए एक साथे जाहिर कर्यु। नो सेड अ वाइस ओल्ड बर्ड, एक चतुर्वृद्ध पक्षीए कह्युं। ना, चांदनी इज द विनर, चांदनी विजेता बनी छे। आई हैव नेवर सीन सच अ ब्रेव फ्रीडम फाइटर, मैं क्यारे आवी बहादुर स्वातंत्र सेनानी जोई नथी। तो विद्यार्थी मित्रों, पाठनी इमेजिस द्वारा आपणे पाठने समझवानी कोशिश करी छे। विद्यार्थी मित्रों, तो तमने पाठने समझवामां खूब मजा पड़ी हशे। नमस्कार।